હેલો એવરી વોન વેલકમ બેક ટુ ટ્રાઇન ટેસ્ટ કિચન આજે હું તમારી સાથે શેર કરીશ સકરિયા બાફવાની એકદમ નવી રીત પાણી કૂકર સિલ્વર ફોઈલનો યુઝ કર્યા વગર એકદમ સરસ બફાઈ જશે અને એટલા સરસ મીઠા શકરિયા બનશે ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરજો તો અહીંયા મેં ત્રણ શકરિયા લીધા છે શકરિયા બે ટાઈપના આવે છે આ ટાઈપના વ્હાઈટ અને પર્પલ તમારી પાસે જે પણ હોય એ તમે લઈ શકો છો મેં આગળ પર્પલ પણ બાફ્યા હતા અને જે તમે થમનીલમાં જોયું છે તો એ જ ટાઈપના શક્કરિયા મેં બાફ્યા હતા આજે હું આ વ્હાઈટ સક્કરિયાનો યુઝ કરું છું હવે એને સારી રીતે આપણે પાણીથી ધોઈ લેવાના છે ત્યારબાદ આપણે કોઈ પણ કડાઈ આ ટાઈપની પેણી અથવા તો કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી કડાઈ અથવા તો પેન તમે જે પણ લીધું હોય એમાં એકદમ સારી રીતે લગાવી લેવાનું છે ઉપરથી નીચે બધી બાજુ એકદમ સરસ તેલથી કોટ કરી લેવાનું છે ત્યારબાદ આપણે ધોયેલા શક્કરિયાને મૂકી દઈશું આ રીતે અને તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણીને આ રીતે આપણે છાંટીશું પાણી ઉમેરવાનું નથી જસ્ટ આપણે છાંટવાનું જ છે ત્યારબાદ આપણે આ ટાઈપનો કોઈ પણ ક્લીન કિચન ટોલ હોય એને પાણીવાળો કરી લેવાનો છે ભીનો અને ઉપર આ રીતે પેનને કવર કરી લેવાનું છે ત્યારબાદ આપણે કોઈ પણ થાળી જે પેનમાં તમે લીધી હોય એમાં એકદમ સરસ ફિટ આવી જાય એ ટાઈપની થાળી લેવાની છે અને ઉપરથી આપણે ચારે બાજુથી જે કિચન ટાલ હતો એ ઉપર લઈ લેવાનો છે અને પેનને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું જેટલી લો ફ્લેમ તમારા ગેસની હોય એ લો ફ્લેમ રાખવાની છે રાઈટ તો લો ફ્લેમ ઉપર આપણે વીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે શક્કરિયાને બફાતા આ શક્કરિયા એકદમ સરસ મીઠા બને છે વીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી પાણીને મેં નીચે લઈને ઠંડી કરી દીધી છે હવે આ રીતે આપણે ઉપરથી ઉચકશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ક્લીન પેન છે સાઈડમાંથી અને હવે આપણે શક્કરિયા બફાયા છે કે નહીં એ પણ ચેક કરી લઈશું તો ચાકુ અથવા તો ફોકનો તમે યુઝ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે ચાકુ અને ફોક બંને શક્કરિયામાં એકદમ સારી રીતે અંદર જાય છે બિલકુલ પણ આપણે એફોટ નથી લગાવવા પડતા એનો મતલબ કે આપણા શકરિયા એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે શક્કરિયાને પ્લેટમાં કાઢી લઈશું તો બધા શક્કરિયાને આપણે પ્લેટમાં કાઢી લેવાના છે તો એકદમ સરસ આપણા શક્કરિયા બફાઈ ગયા છે હું તમને પેન પણ બતાવી દઉં પેનમાં થોડું તેલ જે આપણે ઉમેર્યું હતું એ હશે અને થોડા ડાગ લાગ્યા છે એ આશા નીકળી જશે બિલકુલ પણ તમારે એમાં એફોર્ટ ન લગાવવા પડશે તો શક્કરિયા આપણા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને પણ બતાવી દઉં શક્કરિયાને આ રીતે બાફવાથી શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે છે તો આપણે પાણી કૂકર અને સિલ્વર ફોઇલ વગર એકદમ સરસ મીઠા શક્કરિયા બાફીને તૈયાર કરી લીધા છે તમે ક્યારે આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને આના રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ